પ્રકરણ તેર, પૃષ્ઠ ફળ અને ઘન ફળ, જે વાર્ષિક પરીક્ષામાં 8 ગુણનું પૂછાય છે. તો હવે અહીંયા આપણે શંકુના 8 શેડમાં, તો તમારે શંકુ અહીંયા દર્શાવ્યો છે, શંકુની ટોચવાળો ભાગ કાપી નાખો અને બાકીનો ભાગ થાય. ઉદાહરણ તરીકે આપણે ડોલ છે, પાણીનો ગ્લાસ છે, અને શંકુનો 8 શેડ કહેવામાં આવે છે. અહીંયા તમને સ્પષ્ટ માહિતી આપી છે કે એક ઊભો શંકુ લો, તેને પાયાને સમાંતર સમતલ વડે કાપી ઉપરનો નાનો શંકુ દૂર કરો. બાકી વધેલા નીચેના ભાગને શંકુનો 8 શેડ કહેવામાં આવે છે, અહીંયા દર્શાવ્યો છે. ઉદાહરણ તરીકે માટીનું ઉદાહરણ આપ્યું છે, થોડી ભીણી મસળેલી માટી લો અથવા બીજો કોઈ પદાર્થ લો, શંકુ આકાર બનાવો, તેને પાયાને સમાંતર એક સળી વડે કાપો, ઉપરનો નાનો ભાગ દૂર કરો, બાકીના વધેલા ભાગને શંકુનો 8 શેડ કહેવામાં આવે છે. અહીંયા તમને શંકુનો 8 શેડ કહેવાયો છે. આ શંકુ છે, એને અહીંથી કાપી નાખ્યો અને જે આ ભાગ રહ્યો એને શંકુનો 8 શેડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શંકુના 8 શેડ અહીંયા ઉદાહરણ કેટલા આપ્યા છે? પીવાના પાણી પીવાનો પ્યાલો છે, ટમ્પલર છે, રસોઈયાની ટોપી છે, તુર્કી ટોપી છે. અહીંયા તમને દરેક વસ્તુ દર્શાવી છે. એ બી છે, તો શંકુને ઉપરના ભાગ, શંકુના 8 શેડના ઉપરના ભાગની ત્રિજ્યા છે. એ જ રીતે સીડી છે, શંકુના નીચેના ભાગની ત્રિજ્યા છે. હવે આમાં શંકુના 8 શેડમાં એક ત્રિજ્યા મોટી હોવી જોઈએ અને એક ત્રિજ્યા નાની હોવી જોઈએ. પછી શંકુના 8 શેડની ઊંચાઈ, સીધી ઊંચાઈ છે એને શંકુના 8 શેડની ઊંચાઈ કહેવામાં આવે છે, અને શંકુની તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ છે એને તિર્યક ઊંચાઈ કહેવામાં આવે છે. શંકુના 8 શેડના પૃષ્ઠફળમાં તિર્યક ઊંચાઈની જરૂર પડશે અને શંકુના ગર્ભની અંદર આપણે સીધી ઊંચાઈની જરૂર પડશે. તો એ પ્રમાણે આપણે શંકુના 8 જુદા જુદા 8 શેડના ક્ષેત્રફળ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નહીં પણ અહીંયા 8 શેડ શબ્દ આવે છે. અહીંયા 8 શેડ લખ્યું છે ને, શંકુની 8 શેડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ કૌંસમાં R1 વત્તા R2 કૌંસ બાર L. R1 અને R2 તમને ખબર છે બે ત્રિજ્યાઓ છે. L એટલે કે શંકુની ત્રાસી ઊંચાઈ, પૃષ્ઠફળ માટે ત્રાસી ઊંચાઈ વપરાય છે. પણ જો L ન આપ્યો હોય અને શંકુની સીધી ઊંચાઈ આપી હોય અને ત્રિજ્યા આપ્યું હોય, તેનો ઉપયોગ કરીને આપણે L શોધવાનું સૂત્ર છે, જ્યાં L બરાબર વર્ગમૂળમાં H² R1 - R2 કૌંસ બાર વર્ગ. એનું સાદું રૂપ આપશો એટલે આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે L શોધવાનું થશે. હવે શંકુની 8 શેડની કુલ પૃષ્ઠફળ બરાબર, તો કુલ પૃષ્ઠફળ એટલે શું છે? એક શંકુનો ઉપરનો ભાગ ખુલ્લો છે ત્યાં આગળ એક વર્તુળ લગાવી દેવાનું છે, અને એક શંકુનો નીચેનો ભાગ છે ત્યાં આગળ એક વર્તુળ લગાવી દઈએ. એટલે આ ઉપરનું સૂત્ર છે એના એ સૂત્ર છે. જુઓ, પાઈ એલ R1 વત્તા R2, પણ એક વર્તુળ ઉપર લગાવી દેવાનું એટલે પાઈ R1નો વર્ગ ઉમેરી દેવાનો અને પાઈ R2નો વર્ગ એમાં ઉમેરી દેવાનો છે. એના પછી આવે છે શંકુના 8 શેડનું ઘનફળ. તો ઘનફળ માટે આપણે સીધી ઊંચાઈની જરૂર પડે છે. તો ઘનફળ V બરાબર 1/3 પાઈ, જો H એટલે કે સીધી ઊંચાઈ છે અને સાથે ગુણાકારમાં છે કૌંસમાં R1 વત્તા R2 નો વર્ગ વત્તા R2 નો વર્ગ વત્તા R1 ગુણ્યા R2 કૌંસ પૂરો. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શંકુના 8 શેડનું ઘનફળ સરળતાથી શોધી શકીશું. પરીક્ષા માટે આ બધા સૂત્રો તમારે યાદ રાખવા જરૂરી છે. જો સૂત્રો આવડતા હશે તો જ આપણે આગળનું કામ સરળતાથી કરી શકીશું. અને ઘનફળનો એકમ હંમેશા સેન્ટીમીટર ઘન અથવા મીટર ઘન એવું ન લખવું હોય તો ઘન સેન્ટીમીટર અથવા તો ઘન મીટર લખાય છે. જ્યારે ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળનો એકમ સેન્ટીમીટરનો વર્ગ મીટરનો વર્ગ તેમ ન લખવું હોય તો ચોરસ સેન્ટીમીટર અથવા તો ચોરસ સેન્ટીમીટર તરીકે આપણે દર્શાવવામાં આવે છે.